साबरकांठाना हिम्मतनगरना मोतीपुरा विस्तारमां नेशनल हाईवे पर वरसादी पाणी भरायला छे। पाणीना निकालना अभावे वरसादी पाणी भरायुं। पाणी भरायेली खुली गटरोमां वाहन चालको खाबकी रह्या छे। छेल्ला चार वर्षथी फोर लेनमांथी सिक्स लेननी कामगीरी चाली रही छे। दर वर्षे अहीं अनेक वाहन चालको खाबकी रह्या छे। वाहन चालकोने पण क्यांक इजाग्रस्त इजाओ थई रही छे। वाहनोने नुकसान थई रह्युं छे। अनेक रजूआत छतां परिणाम शून्य। यश अमारी साथे जोड़ाई गया छे। यश, तंत्रनी ढीली कामगीरीना कारणे दर वर्षे अहींया एक ज प्रकारनी समस्या सर्जाती होय छे, त्यारे आ वर्षे तो चोमासानी शरूआत कही शकाय, आ तो केटली हालाकी पड़ी रही छे लोकोने। જે ચોક્કસથી પ્રીતિ, બિફોર જો વાતાવરણ જે વાવાઝોડું હતું તેના બાદ વરસાદની આગાહી કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ વરસાદ છે, પ્રથમ વરસાદે તંત્રની જે પોલ છે ખોલી નાખી છે। નેશનલ હાઈવે ઓથોરિટી છેલ્લા પાંચેક વર્ષથી આ રસ્તાની કામગીરી છે, ફોર લેનથી સિક્સ લેન કરવાની કામગીરી કરવામાં આવે છે। આ મુખ્ય રસ્તો કહેવાય કે અમદાવાદથી રાજસ્થાનને જોડતો મુખ્ય રસ્તો છે, પણ દર વર્ષે આ જગ્યાએ જેસે તે પરિસ્થિતિ જોવા મળી રહી છે। સવારથી કેટલા રિક્ષા ચાલકો હોય કે વાહન ચાલકો હોય, તમામ આ પાણીમાં પટકાયા હતા। સાથે સાથે લોકોને જે ધક્કો વારો પડે વ્હીકલો તેવી પણ પરિસ્થિતિ આવી હતી। હાલ પણ આ દ્રશ્યો જે જોઈ શકો છો કે જે પ્રમાણે ગટરના ઢાંકણા છે એ પણ ખુલી ગયા છે, સાથે સાથે જે પાણી ભરાયા છે તેને લઈને વાહન ચાલકો મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। પરંતુ ખબર જે પ્રમાણે વાત કરવા કે આ તંત્ર જે છે કુંભકરણની નિંદ્રાએ સૂતું હોય તેમ ફક્ત કાગળ ઉપર જ કામગીરી કરતું હોય છે, કોઈ નક્કર કામગીરી છે કરવામાં નથી આવતી। છેલ્લા કેટલાય વર્ષોથી લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે કે આ જે રસ્તો છે મુખ્ય રસ્તો કહેવાય શામળાજી જવાનો, તો તે રસ્તાને સુધારવામાં આવે, તેની યોગ્ય કામગીરી છે કરવામાં આવે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ફક્ત વાતો કરવામાં આવે છે કે છ મહિના હોય કે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે, પરંતુ પાંચ પાંચ વર્ષ ઉપર સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ કામગીરી છે તે નિષ્ક્રિય અને બિલકુલ શૂન્ય જોવા મળી રહી છે। ફક્ત અધિકારીઓ અહીંયા આવે છે, રજૂઆત કરે છે, ત્યારે અહીંયા આવે છે, નજર મારતા હોય છે, જોઈ અને જતા રહેતા હોય છે, પરંતુ કોઈ કાર્યવાહી છે કરવામાં નથી આવતી। કોઈ પણ પ્રકારના બેરિકેડ છે તે પણ હાલ મૂકવામાં નથી આવ્યા। મારી પાછળનો રસ્તો છે તે પણ બતાવવા માગીશ કે આ જે અહીંયા કામગીરી ચાલી રહી છે ડિવાઈડર બનાવવાની, તેમાં પણ કોઈ પણ પ્રકારની કોઈને ખબર પડે સિગ્નલ આપવા માટે તેવી કોઈ પણ વસ્તુ મૂકવામાં નથી આવી, તો આ ખાડો પણ છે આવનાર સમયમાં લોકો માટે મોટી મુસીબત છે તે બની શકે તેમ છે। પરંતુ તંત્ર જે નેશનલ હાઈવે ઓથોરિટી છે તેના દ્વારા ફક્ત પોકળ વાતો છે તે કરવામાં આવી રહી છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।